તહેવારો નજીક છે તો ચાલો આજે આપણે કિચન સિરીઝમાં ખૂબ જ કોમ્પ્લિકેટેડ લાગતો ઘેવર એકદમ સરળતાથી બનાવીએ આ ઘેવર છે એક રાજસ્થાની મીઠાઈ છે જે તીજ અને રક્ષાબંધન ઉપર બનતો હોય છે અને ખવાતો હોય છે પણ આ ઘેવર એટલો બધો સ્વાદિષ્ટ લાગે છે ને કે તમે એકવાર ખાધા પછી એનો સ્વાદ ભૂલી નથી શકતા હવે આ ઘેવર ગુજરાતમાં પણ એટલો જ લોકપ્રિય થવા લાગ્યો છે અને મોટા મોટા સિટીમાં આસાનીથી મળી રહ્યો છે પણ મેં આજે પહેલીવાર ઘરે બનાવ્યો અને ખૂબ જ સરસ રીતના તૈયાર થયો પરફેક્ટ ઘેવર બનાવવા માટે ખીરું જ તમારે ધ્યાન રાખીને તૈયાર કરવાનું છે જેથી જાડી સરસ પડે તો વિડીયોમાં બધી નાની નાની ટીપ્સ શેર કરેલી છે જેથી તમે એકદમ પરફેક્ટ ઘેવર બનાવી શકો તો શરૂઆત કરીએ ઘીને ઓગાળવાથી તો અહીં મેં ચાર ચમચી જેવું ઘી લીધું છે આ ઘીને આપણે ઓગાળી લેવાનું છે કારણ કે ઘીમાં અમુક દાણા હોય છે ઘીને એકદમ ગરમ નથી કરવાનું બસ થોડું ઘણું હલકું ગરમ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે તો આટલા ઘીમાંથી આપણે ચાર ટેબલ સ્પૂન ભરીને એક બાઉલમાં લઈ લેશું અહીં તમારે માપને પરફેક્ટ રીતના ફોલો કરવાનો છે જેથી બેટર એકદમ સરસ બને હવે આપણે આ ઘીમાં થોડો બરફ ઉમેરી દેવાનો છે અને ઘીને એકદમ સારી રીતના ફેટવાનું છે આપણે જેવો બરફ ઘીમાં ઉમેરશું એટલે ઘી તરત જ જામવા લાગશે અને એકદમ ફેટવાનું છે જેથી ઘી છે ને એકદમ મુલાયમ થતું જાય માખણ જેવું થઈ જાય આપણે અહીં સતત ત્રણથી ચાર મિનિટ સુધી ફેટવાનું છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ મુલાયમ બટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બરફને અલગ કરી નાખીશું અને આમાં જેટલું પાણી હોય એ પણ કાઢી નાખીશું બરફ કાઢીને પણ આપણે થોડી સુધી આ બટરને ફેટવાનું છે જેથી એકદમ મુલાયમ થઈ જાય અહીં બાઉલ મોટો છે અને ચાર ચમચી જેવું ઘી છે એટલે બાઉલમાં ફેલાઈ ગયું છે તો ચમચાથી ભેગું કરી લઈશું ઘેવર બનાવવા માટે તમારે બરફનો ખાસ ઉપયોગ કરવો પડે છે જેથી બેટર એકદમ સરસ થાય હવે બટર આપણે ભેગું કરી લીધું છે અને આટલા બટરમાં આપણે દોઢસો ગ્રામ જેવો મેંદો ઉમેરવાનો છે એટલે મેઝરિંગ કપ પ્રમાણે એક કપ થાય છે સાથે હાફ ટી સ્પૂન જેવો બેસન ઉમેરવાનો છે જેથી ઘેવર છે ને એકદમ ક્રિસ્પી થાય તો હવે આ મેંદો અને બેસનને આપણે ધીરે ધીરે માખણમાં ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે એકી સાથે ન ઉમેરતા થોડો થોડો ઉમેરીને મિક્સ કરતા જવાનું જેથી લોટ અને માખણ એકબીજામાં સારી રીતના મિક્સ થઈ જાય તો હવે આપણે બાકી રહેલો લોટ પણ ઉમેરી દઈશું અને સરખી રીતના મિક્સ કરી લઈશું વિસ્કરથી કરીશું એટલે લોટના કણ માખણ ભળી જાય તો દોઢ મિનિટ સુધી વિસ્કર ચલાવ્યા બાદ લોટ સરસ તૈયાર થઈ ગયો છે ઇન શોર્ટ આપણે અહીં લોટમાં મોણ દેવાઈ ગયું છે હવે આપણે આમાં એકદમ ઠંડુ પાણી ઉમેરવાનું છે તો મેઝરિંગ કપ પ્રમાણે બે કપ પાણી ઉમેરવાનું છે તો સૌથી પહેલા એક કપ પાણી લઈ અને ધીરે ધીરે ઉમેરતા જવાનું છે અને લોટમાં મિક્સ કરતા જવાનું છે અહીં તમારે યાદ રાખવાનું છે કે બેટર બનાવવામાં ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી બેટર તમારું ઠંડુ રહે અને ઘેવર બનાવો ને ત્યારે પણ બેટર ઠંડુ હોવું જોઈએ હવે આપણે બીજો કપ પાણી પણ લઈ લીધું છે અને મિક્સ કરી લીધું છે બેટરને એકદમ સિલ્કી સ્મૂધ તૈયાર કરવાનું છે એક પણ ગાંઠા ન રહે એ રીતના તો મેં અહીં બ્લેન્ડરથી મિક્સ કરી લીધું છે તમારે મિક્સરમાં ફેરવવું હોય તો પણ ફેરવી શકાય તો ત્રણથી ચાર મિનિટ સુધી આપણે મિક્સ કરતા રહીશું જેથી ઘેવર બનાવો ને તો સરસ રીતના જાળી પડે હવે અહીં બેટર છે ને એકદમ સિલ્કી સ્મૂથ બની ગયું છે પણ જરા પણ ગાંઠા ન રહે એ માટે આપણે આને ગાળી લઈશું કારણ કે બેટર બનાવવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એક પણ કણ ન રહેવો જોઈએ નહીતર શું થશે કે જ્યારે તમે ઘેવર બનાવશો ત્યારે એ તૂટતો જશે એટલા માટે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે બને તો બે વખત ગાળી લેવું પણ બેટર એકદમ સ્મૂધ જ તૈયાર કરવાનું છે હવે અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આને આપણે ફ્રીઝમાં રાખી દઈશું આમ તો આપણે આમાં ઠંડુ પાણી ઉમેર્યું છે એટલે બેટર ઠંડુ જ છે પણ વધારે ગરમ ન થઈ જાય એ માટે આપણે ફ્રીઝમાં રાખી દઈશું સાથે આપણે હવે કયા વાસણમાં ઘેવર સરસ બની શકે એ જોઈ લઈએ તો અહીં મેં ફ્રાય પેન જેવું લીધું છે અને એમાં આપણે કાંઠો રાખી દીધો છે તો કાંઠો હોય તો એમાં સરસ ઘેવર બને છે સાથે કડાઈમાં પણ તમે કાંઠો રાખીને ઘેવર બનાવી શકો છો અને જો તમારી પાસે આવો કાંઠો ન હોય તો નાની તપેલીમાં પણ ઘેવર બનાવી શકો છો હવે આપણે આગળ જોઈશું કે કે કયા વાસણમાં ઘેવર સરસ બને છે હવે ઘેવર બનાવવાની તૈયારીમાં સાથે બરફનું ઠંડુ પાણી લઈ લીધું છે અને બેટરને નાના બાઉલમાં કાઢીને આ બાઉલો આપણે એમાં રાખી દીધો છે ઘેવરને બનાવવા માટે તેલ કે ઘીનો ઉપયોગ થાય છે પણ હું અહીં તેલ લઈ રહી છું જેમાં કોઈ ફ્લેવર નથી હોતી એવું તેલ તમારે યુઝ કરવાનું કઢાઈમાં તેલ ગરમ થઈ ચૂક્યું છે પણ એટલું બધું ગરમ નથી કે ધુમાડા નીકળે તો હવે આપણે ધીરે ધીરે ટીપું ટીપું કરીને બેટરને તેલમાં ઉમેરતા જવાનું છે અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ પહેલાંથી જ ઝાડી પડી રહી છે અહીં તેલ એટલું ગરમ હોવું જોઈએ જ્યારે તમે ચમચાથી બેટરની ધાર કરો ત્યારે બુંદી થઈને આજુબાજુ ફેલાઈ જવું જોઈએ અને એની મેળે જાડી થઈ જવી જોઈએ અહીં મેં ચમચો મોટો લીધો છે એટલે ઓછામાં ઓછી આઠથી દસ વખત ચમચાથી બેટર રેડતી જઈશ સાથે હું જગ્યા પણ કરતી જઈશ એટલે આપણે ઘેવર ઉઠાવવામાં આસાની રહે તો કોઈ પણ વેલણથી અથવા તો લાકડાના ચમચાથી તમે કરી શકો છો તો આવી રીતે કરતાં કરતાં જ્યારે ઘેવર તૈયાર થયો ત્યારે અંદર જાડી તો પડી પણ એક એકદમ પરફેક્ટ રીતના ગોળના તૈયાર થયો તો આમાં એવું થયું કે મેં જે આ કઢાઈ રાખી છે એ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખી છે અને કાંઠો છે એ જાડો છે અને જ્યારે બેટર વધારે ભેગું થયું તો તેલનું તાપમાન છે એ નીચું જતું રહ્યું પરિણામે ઘેવર છે એ પરફેક્ટ ગોળ રીતના તૈયાર ન થયો એટલે હું અહીંયા કડાઈને ગેસના મોટા બર્નર પર લઈ લઈશ જેથી તેલ સરખી રીતના ગરમ થાય અને ઘેવર સરસ રીતના તળાતો જ અહીં આ પેલો ઘેવર આવી રીતના તૈયાર થયો હવે કડાઈને મેં મોટા ગેસ ઉપર લઈ લીધી છે તો થોડી થોડી વારે છમકારો થાય એવી રીતના તમારે રેડતા જવાનું છે એટલે ઘેવર સરસ થાય તો ધીરે ધીરે બેટરને આપણે ધાર કરીને રેડવાનું છે જેથી જાડી એકદમ સરસ પડતી જાય તો અહીં આવી રીતના આઠથી દસ વાર ચમચામાંથી બેટર રેડી દીધું છે અને તમે જોઈ શકો છો ઝાડી સરસ પડી રહી છે એટલે જ્યારે બેટરને તમે તેલમાં રેડો ત્યારે છમકારો થવો જોઈએ જેથી તેલ ઉપર આવીને વળી પાછું નીચું જશે જેથી ઘેવરનો કલર છે ને એ એકદમ સરસ આવતો જશે તો અહીં આ બીજો ઘેવર તૈયાર છે પણ અહીં મારી કડાઈ ટ્રાયપ્લાય હોવાથી જાડી છે અને કાંઠો પણ જાડો છે એટલે તેલનું તાપમાન હજી ઓછું પડે છે એટલે એકદમ પરફેક્ટ ઘેવર થવો જોઈએ એવો થતો નથી તો હવે હું તેલને તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશ અને ધીરે ધીરે કરીને બેટરને તપેલીમાં રેડતી જઈશ તપેલીમાં કરવાથી એક તો ગેસની ફ્લેમ ચારે બાજુથી સરખી લાગે છે સાથે મોલની જરૂર નથી પડતી તેલ પણ ઓછું જોઈએ છે અને જો તમે બેટર રેડવામાં ધ્યાન રાખો તો છમકારો થઈ અને તેલ નીચે જાય છે પરિણામે ઘેવરનો કલર પણ સરસ આવતો જાય છે તો ખૂબ જ આસાનીથી તમે તપેલીમાં તૈયાર કરી શકો હવે તમે જોઈ શકો છો આઠથી દસ ચમચા રેડ્યા પછી ઘેવર સરસ રીતના તૈયાર થયો છે સાથે હું જગ્યા પણ કરતી જાઉં છું એટલે ઘેવર ઉઠાવવામાં સરળતા રહે તો જુઓ જ્યારે ઘેવર તૈયાર થઈ જશે ત્યારે એની મેળે જ એ સાઈડ છોડી દેશે અને સરસ મજાનો તૈયાર થઈ જશે તો જુઓ અહીં એકદમ પરફેક્ટ રીતના ઘેવર તૈયાર થયો ફ્રેન્ડ્સ હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે એકદમ ચિલ્ડ બેટર હોય એમાંથી ઘેવર બનાવવાના છે સાથે તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું છે જેથી જાડી સરસ પડે અને કલર પણ સરસ આવે તો અહીં આપણે આટલા બેટરમાંથી પાંચ ઘેવર તૈયાર કર્યા તો ફ્રેન્ડ્સ તમે જેમ ઘેવર બનાવતા જશો એમ તમારા ઘેવર સારા થતા જશે અને ડિફરન્સ તમે અહીં જોઈ શકો છો પહેલાં અને છેલ્લા ઘેવર વચ્ચે કેટલો ફર્ક છે તો અહીં આપણે બધા ઘેવરને તૈયાર કરી લીધા છે હવે પછી આપણે ચાસણી અને મલાઈ રબડી બનાવીશું તો ચાસણી બનાવવા માટે એક કપ ખાંડ લીધી છે અને એમાં અડધો કપ જેવું પાણી ઉમેરીશું ખાંડ ડૂબે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે તો અડધો કપ પાણી ઉમેરીને આપણે ગેસ ચાલુ કરી ગરમ કરવા રાખીશું અહીં આપણે એક તારની ચાસણી કરવાની છે ખાંડને આપણે મિક્સ કરતા જવાનું છે ચાસણીમાં એક ઉફાણો આવી ગયો છે અને સતત ગરમ થઈ રહી છે તો અહીં આપણે ચેક કરીએ છીએ તો એક તાર નથી થતો હજુ થોડી વાર છે તો ફરી આપણે એક મિનિટ ચલાવીને ચેક કરીશું તો હવે એક તાર થવા લાગ્યો છે અહીં એકદમ ઘાટો તાર થાય એવો આપણે નથી કરવાનો તો પતલો તાર થાય એવી ચાસણી કરવાની છે જેથી એ જામી ન જાય તો ચાસણી હવે તૈયાર છે તો ગેસ બંધ કરી દઈશું ચાસણીમાં થોડું કેસર ભેળવીશું એટલે કલર અને સુગંધ સરસ આવે સાથે હવે આપણે મલાઈ રબડી બનાવવાની છે તો અહીં આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું તો એક કપ દૂધ લીધું છે અને એમાં અડધો કપ મિલ્ક પાવડરને મિક્સ કરી લઈશું ટોટલ આપણે બે કપ જેવું ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે પણ અહીં આપણે મિલ્ક પાવડર મિક્સ કરવાનો હોવાથી સૌથી પહેલાં એક કપમાં બધો મિલ્ક પાવડર મિક્સ કરી લઈશું તો અડધો કપ જેવો મિલ્ક પાવડર લીધો છે અને એક કપ દૂધમાં મિક્સ કરી લઈશું સૌથી પહેલાં ઓછા દૂધમાં મિક્સ કરવો જેથી ફટાફટ મિક્સ થઈ જાય અને ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનો જો તમે ગરમ દૂધમાં મિલ્ક પાવડર ઉમેરશો ને તો વધારે પડતા ગાંઠા પડી જશે અને મિલ્ક પાવડર સરખી રીતના મિક્સ નહીં થાય તો આપણે ઠંડા દૂધમાં મિલ્ક પાવડરને મિક્સ કરી લીધો છે તમે નાની તપેલીમાં દૂધ લે અને એમાં મિલ્ક પાવડરને બ્લેન્ડરથી પણ મિક્સ કરી શકો છો હવે આપણે વધારે એક કપ દૂધ ઉમેરી દીધું છે એટલે આપણે અહીં બે કપ દૂધ લીધું છે હવે આ દૂધને આપણે ગરમ કરીશું તો સતત આપણે ચલાવવાનું છે કારણ કે આપણે આમાં મિલ્ક પાવડર ઉમેર્યો છે ને એટલે તરત નીચે બેસી જશે એટલે જ્યાં સુધી દૂધમાં એક ઉફાણો ન આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું અહીં આપણે એકદમ ઘટ રબડી બનાવવાની છે તમારે થોડી દૂધની મલાઈ ઉમેરવી હોય ને તો એ પણ ઉમેરી શકાય પણ મેં અહીં ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે એટલે રબડી છે ને એકદમ સરસ બનશે સાથે ત્રણ ચમચી જેવી ખાંડ ઉમેરી દઈશું અને હવે અહીં તમે જોઈ શકો છો દૂધ છે એકદમ ઘટ બનવા લાગ્યું છે અને રબડી જેવું થવા લાગ્યું છે અહીં એટલી ઘાટી રબડી બનાવવાની કે જ્યારે ઘેવર ઉપર રેડીએ તો ઘેવર ભીનો ન થઈ જાય હવે સાથે થોડી એલચી પણ ઉમેરી દીધી છે તો અહીં તમે જોઈ શકો છો હવે ઘણી ખરી રબડી છે એ ઘાટી થઈ ગઈ છે અને ઠરશે પછી પણ ઘાટી થશે તો હવે ગેસને બંધ કરી દઈશું અને આ રબડીને એક બાઉલમાં કાઢી લઈશું તમને એવું લાગે કે ઠર્યા પછી વધારે ઘટ થઈ ગઈ છે તો એક ચમચી જેવું દૂધ ઉમેરી દેવું એટલે કન્સિસ્ટન્સી એકદમ સરસ થઈ જાય હવે ચાસણી અને મલાઈ રબડી તૈયાર છે તો આપણે ઘેવરને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘેવર અહીં આપણા તૈયાર થઈ ગયા છે તો ડીશમાં રાખી દઈશું અને સૌ પ્રથમ ઘેવર ઉપર આપણે ચાસણી ઉમેરવાની છે તમે ઘેવરને ચાસણીમાં બોડી પણ શકો છો પણ એટલું બધું નથી બોળવાનું જેથી ઘેવર ભીનો થઈ જાય તો થોડી ઘણી ચાસણી આપણે ઉપરથી જ રેડી દઈશું જેટલું મીઠું ખાવું હોય એ પ્રમાણે ચાસણી ઉમેરવાની છે હવે ચાસણી પછી આપણે મલાઈ રબડીને પણ એસેમ્બલ કરી દઈશું સાથે મેં અહીં થોડા ડ્રાય ફ્રૂટ્સ અને ગુલાબની પાખડી લીધી છે સાથે ચાંદીનો વરખ પણ લીધો છે તો ફ્રેન્ડ્સ આ બધી વસ્તુથી આપણે ઘેવરને ડેકોરેટ કરી લઈશું તો જોઈને જ ખાવાનું મન થાય એવો થયો છે ને તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ સરળ રીતના બની જાય છે તમે જેમ જેમ બનાવતા જશો એમ પરફેક્શન આવતું જ હશે ઘેવર વધારે પોચો ન પડી જાય એટલે બનાવીને ન રાખવા જ્યારે ખાવો હોય ત્યારે જ એની ઉપર ચાસણી અને મલાઈ રબડી ઉમેરવી મલાઈ અને ચાસણી વગર તમે ઘેવરને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને આવી રીતના તમે ઘેવર તૈયાર કરીને રાખો ત્યારે મહેમાન આવે ત્યારે ફક્ત તમારે ચાસણી અને મલાઈ રબડી જ ઉમેરવાની રહે છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી જો તમને વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો